गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 गुजराती विषयनी अंदर काव्य 5 जेनुं नाम छे गुर्जरीना गृहकुंज। गुर्जरी एटले के गुजराती भाषा, गृह एटले के घर अने कुंज एटले वनराजी। तो एना लेखक विषे माहिती मेळवीए। तो एना लेखक छे सुंदरम, तेमनो जन्म 22/3/1908, એમનું અવસાન જોઈએ તો 13/10/1991 માં। હવે આપણે આ કવિ સુંદરમનો પૂરો પરિચય મેળવીએ તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ ભરૂચ પાસેનું જે મિયા માતર ગામ છે તેના વતની છે। પુંડેચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં તેમને નિવાસ કર્યા પછી પૂર્ણયોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું। હવે ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે। તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના એ કાવ્ય સંગ્રહો છે। તેમની આરંભની કવિતામાં તો વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં સી અરવિંદનો પ્રભાવ પણ વર્તાય છે। હવે તેમણે કવિતા ઉપરાંત પણ નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમને નોંધપાત્ર પ્રદાન છે। હવે તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં પણ આવેલા છે। હવે આપણે કાવ્યનો પરિચય મેળવીએ તો કાવ્યની અંદર કવિએ શેની ગૂંથણી કરી છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગુર્જરીના ગૃહકુંજે ગીતમાં કવિએ ગુજરાતી ભાષાનું એટલે કે જ્યાં ઘર છે એ ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે એનું વર્ણન કર્યું છે। તો અહીંયા ગુર્જરીના ગૃહકુંજે ગીતની અંદર કવિએ શું કર્યું છે તો કે ગુજરાતી ભાષાનું કે જ્યાં તેનું ઘર છે અને એ ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે એના વિશે વર્ણન કર્યું છે। એટલે કે આપણે આ ભૂમિ પર જન્મ્યા ત્યારથી આખું જીવન અહીં જ પસાર કર્યું કે આપણે જે ભૂમિ પર જન્મીએ છીએ અને ત્યારથી લઈને જ આપણું આખું જીવન ત્યાં પસાર થાય છે। હવે કવિએ ગુજરાતના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં આમ દરેક ઋતુઓમાં વિતાયેલી પોતાના જે જીવનની દરેક ક્ષણ છે એટલે કે દરેક ક્ષણને યાદ કરી છે। તો કે આ કાવ્યની અંદર કવિએ ગુજરાતના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં અને દરેક ઋતુમાં જે વિતાયેલી પોતાના જીવનની દરેક ક્ષણને યાદ કરી છે એટલે કે કવિએ પ્રકૃતિને જે આનંદ માણ્યો છે એની અહીંયા અનુભૂતિને આ ગીતમાં રજૂ કરી છે। જીવનમાં સુખ દુઃખથી ઘેરાયા છતાં કવિ એમાંથી બહાર આવ્યા। કવિ જીવનના આ જગમાં આખું વિશ્વ ભમ્યા પણ કદી પોતાના ગૃહની અર્થાત જન્મભૂમિની માયા ક્યારેય વિસર્યા નહીં। તો આ ગીતમાં કવિએ પોતાનો જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે અને એ રીતે કવિએ આ ગીતમાં પોતાની જન્મભૂમિને આદાંજલિ આપી છે। તો મિત્રો, આ કાવ્યની અંદર કવિએ કે વ્યક્તિ જન્મે છે કે જે ભૂમિ પર જન્મે છે પછી એ ધીમે ધીમે મોટો થાય છે, બાલ્યાવસ્થા પછી યુવા અવસ્થા અને એ દરમિયાન એ જે પ્રવૃત્તિઓ કરે છે કે ખેતરમાં જાય છે, કેવી રીતે રમે છે, પહાડો ચડે છે, નદીઓમાં નહાય છે, ઋતુઓ દરમિયાન પણ કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે એ બધાનું આલેખન આ કાવ્યની અંદર કર્યું છે। અને છેલ્લે કવિ શું કહે છે કે આપણે ગમે ત્યાં જઈએ પરંતુ જે આપણી જન્મભૂમિ છે એને આપણે ક્યારેય ભૂલી શકતા નથી। એટલે કે સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ઘરી હશી, એટલે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ ચઢિયાતી છે કે પહેલી વાર જ્યાં આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો અને એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા જ કરે છે અને એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ તેમણે પ્રસાર કરી છે, ડુંગરો ખેતરોમાં ભમ્યા છે, નદીઓમાં નાહ્યા છે, અનેક સુખ દુઃખ મળ્યા અને તે માટે જ આખી દુનિયા ભમ્યા છે પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા
नथी, तो आ काव्यनो ए मुख्य भाव छे। हवे आपणे काव्य तरफ आगळ वधीए। गुर्जरीना गृहकुंजे अमारू जीवन गुंजे गुंजे गुर्जरीना गृहकुंजे, आग अमारी खुली अहीं पहेली पगली भरी अहीं पहेली, अहीं अमारा यौवन केरी वादळियो वरसेली गुर्जरीना गृहकुंजे। तो अहीं कवि शुं कहे छे के अमारी जे जन्मभूमि जे गुजरातनी जन्मभूमि छे एटले के कुंज आ वनराईमां अमारुं जीवन छे ए सतत गुंजराव गुंज्या करे छे एटले के गुंतु रह्युं छे। तो के अमे ज्यां पहली वार अहीं शुं कर्युं आँख खोली, तो अहीं ज अमारी सौथी पहली आँख खुली एटले के अहीं ज अमे जन्म्या, अहीं अमे पहली वार पगली भरी અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી એટલે કે અહીં જ અમારું યૌવન ખીલેલું। ફરીથી તો આ પંક્તિમાં કવિ શું કહે છે તો કે અમારી જન્મભૂમિ કે ગુજરાતની કુંજ એટલે કે કુંજ વંદરાઈમાં અમારું જીવન છે એ સતત ગુંજ્યાર કરે છે એટલે કે અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી। હવે આંખ ખુલી એટલે કે જ્યાં આપણો જન્મ થાય ત્યાં સૌથી પહેલાં આંખ ખુલે છે એટલે કે અહીં જ અમે જન્મ્યા અને અમારી પહેલી વાર આંખ ખુલી, અમે પહેલી વાર પગલીઓ ભરી અને અહીં જ અમારી યુવાનીની જે વાદળીઓ વરસેલી એટલે કે યૌવન અમારું અહીંયા જ ખીલેલું। અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ધન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉરતંતે ગુર્જરીના ગૃહકુંજે। તો અહીંયા કવિ શું કહે છે કે અહીં શિયાળામાં એટલે કે ઠંડી ઉડાડવા માટે શું કર્યું હતું તો કે સગડીમાં તાપડું કરીને તાપ્યા, પછી વસંત ઋતુમાં જેમ કોયલના મધુર ટવકા પણ સાંભળ્યા। હવે અષાઢ મહિનાની અંદર અમારા હૃદયમાં રણઝણી રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી એટલે કે અષાઢ મહિનાની અંદર વરસાદ આવે છે એટલે કે વાદળોની છે કે કવિના હૃદયની અંદર જે રણઝણી રહેલા તારે શું કર્યું વાદળોની ગર્જના ઝીલી। ફરી એકવાર જોઈએ તો કે અહીં શિયાળામાં એટલે કે ઠંડી ઉડાડવા માટે શું કર્યું તો કે સગડીમાં તાપણું કરીને અમે તાપ્યા, હવે વર્ષા ઋતુની અંદર કોયલ છે પોતાના મધુર ટવકા કર્યા જ કરતી હોય છે તો કે એ મધુર ટવકા પણ અમે સાંભળ્યા। હવે અષાઢ મહિનો છે તો કે વરસાદનો મહિનો છે કે તો મહિનામાં વરસાદ આવે છે એટલે કે અષાઢ મહિનામાં પણ અમારા હૃદયમાં જે રણ ચડી રહેલા તારે પણ વાદળોની ગર્જના ઝીલી। હવે આગળ અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાહ્યા આરોટ્યા કુદરત પાનેતરમાં ગુર્જરીના ગૃહકુંજે। તો કવિ શું કહે છે કે અમે અહીંના ખેતરમાં ડુંગરમાં અને કોતરોમાં શું કર્યું છે ઘૂમ્યા છીએ અને નદીઓની અંદર નાહ્યા છીએ અને કુદરતના આ પાનેતરમાં આરોટ્યા છીએ। તો કે આ ખેતરો છે ડુંગરો છે કોતરો છે ને નદીઓ છે એ શું છે નૈસર્ગિક એટલે કે કુદરતી વસ્તુઓ છે તો કે આ કુદરતના પાનેતરમાં આરોટ્યા। કુદરતના પાનેતરો કયા તો કે અહીંના ખેતરોમાં ડુંગરોમાં અને કોતરોમાં અમે ઘૂમ્યા છીએ નદીઓમાં નાહ્યા છીએ તો કે આ બધા જે કુદરતના પાનેતરો છે એમાં અમે આરોટ્યા છીએ। અહીં અમારા તન ધન અર્પ્યા પોરુષ પાર સમર્પ્યા વિશ્વ વાળીને સુફલિત કરવા નસ નસ ધીરસ અર્પ્યા ગુર્જરીના ગૃહકુંજે। તો અહીંયા કવિ શું કહે છે કે અહીં અમે અમારા તન ધન અર્પણ કર્યા છે, પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા છે, વિશ્વરૂપી વાળીને સુફલિત કરવા અમારી નસે નસના રસ અમે અર્પણ કર્યા છે। તો અહીંયા આ પંક્તિમાં કવિ શું કહે છે ફરીથી એકવાર સમજીએ તો કે અહીં અમે અમારા તન ધન અર્પણ કર્યા છે અને પુરુષ એટલે કે મર્દાનગી તો પુરુષતા કે પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા છે, અમે અમારી મર્દાનગી પણ સમર્પિત કર્યા છે અને આ વિશ્વરૂપી જે વાળી છે એટલે કે વિશ્વરૂપી વાળીને સુફલિત એટલે કે ફળદ્રુપ એટલે કે સારા ફળવાળી બનાવી છે એટલે કે કરવા અમારી નસે નસના રસ અર્પણ કર્યા છે કે વિશ્વરૂપી વાળીને સારા ફળવાળી બનાવવા માટે અમારી જે નસે નસના રસ છે એ અમે અર્પણ કર્યા છે। અમે અહીં રોયા કલ્લોલ્યા અહીં ઉઠ્યા પડછાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા ગુર્જરીના ગૃહકુંજે।
तो અહીંયા કવિ શું કહે છે કે અહીં અમે રડ્યા છીએ, આનંદ કિલ્લોલ કર્યા છે અને અહીંયા અમે ઉઠ્યા પણ છીએ અને પછડાયા પણ છીએ, એટલે કે સુખ દુઃખથી ઘેરાયા છતાંય એમાંથી બહાર અમે આવ્યા. તો હવે આ જીવનના આ જંગમાં આખું જગત અમે ભમ્યા, પણ અમે અમારી જે જન્મભૂમિ ગૃહની માયા જે અમને લાગણી લાગી છે એ અમે ક્યારેય ભૂલી શક્યા નહીં. ફરી એકવાર, તો કે અહીં અમે રડ્યા છીએ, આનંદ કિલ્લોત કર્યો છે અને અહીંયા ઉઠ્યા છીએ, પછડાયા છીએ, એટલે કે સુખ દુઃખથી ઘેરાયા છતાં એમાંથી અમે બહાર આવ્યા. હવે અમે આખું અમારું જીવન અહીંયા વ્યતીત કર્યું, એટલે કે જીવનના જંગમાં જગત અમે આખું ભમ્યા, પણ અમે અમારી જે જન્મભૂમિ એટલે કે ગૃહની જે માયા અમને લાગી છે એની સાથે અમારી જે લાગણી છે એ અમે કદી ક્યારે ભૂલી શક્યા નથી. તો મિત્રો, આ કાવ્ય દ્વારા કવિ સુંદરમ આપણને શું શીખ આપે છે? તો કે આ કાવ્ય ગીતમાં કવિએ પોતાનો જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે અને એ રીતે કવિએ આ ગીતમાં પોતાની જન્મભૂમિને આદરાંજલિ આપી છે. તો હવે આપણે કાવ્યની અંદર આવતા શબ્દો જોઈએ. કોકિલ એટલે કે નર કોયલ, ધનગર્જન એટલે કે વાદળની ગર્જના, ઉર્તંતે તો હૃદયના તાતણે, કોતર એટલે કે નદીઓના પ્રવાહથી બનેલો એક ઊંડો પોળો ખાડો કે બખોલ, પૌરુષ એટલે કે પુરુષાર્થન, શ્રુફલિત એટલે કે ફળદ્રુપ સારા ફળવાળું, વિસરવું ભૂલી જવું, ગૃહમાયા એટલે કે ઘરની માયા ઘરની લાગણી, પાનેતર એટલે કે પરણતી વખતે કન્યાને પહેરાવવાનું વસ્ત્ર, એટલે કે ભારતની અંદર જે સ્ત્રીઓ પરણતી હોય તો તેમને જે એ કન્યાને જે પહેરવાનું વસ્ત્ર આવે છે એને શું કહેવાય છે? પાનેતર. હવે વિરોધી શબ્દ છે ખુલ્લું બંધ, પહેલું છેલ્લું, પ્રાણ તો નિષ્પ્રાણ, જીવન મરણ. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. શિશિર પાનખર પછીની વૃક્ષોની નવ પલ્લવિત કરનારી ઋતુ, તો એને શું કહેવાય? વસંત. ફરીથી, શિશિર પાનખર પછીની વૃક્ષોની નવ પલ્લવિત કરનારી ઋતુ વસંત. હવે હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારીવાળી સફેદ રેશમી સાડી, તો છે પાનેતર. હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારીવાળી સફેદ રેશમી સાડી, તો પાનેતર. જમીન પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બકોલ, તેને કહેવાય કોતર. જમીન પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ, એને કહેવાય કોતર. તો આ કાવ્ય એ વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો આ કાવ્ય આપણું અહીંયા પૂર્ણ થાય છે. હવે કાવ્યમાંથી આપણે થોડા પ્રશ્નો જોઈએ. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ શું છે? તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિ સુંદરમ છે. ગુજરીના ગૃહકુંજે કુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર, તો ગુર્જરીના ગૃહકુંજે એનો સાહિત્ય પ્રકાર છે ગીત. સુંદરમ કોનું ઉપનામ છે? તો સુંદરમ એ કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કવિના વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ થયો નથી? તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને ભર ઉનાળે ત્યાં અહીં સઘળીએનો અનુભવ થયો નથી. આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે? તો આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ એમ કહેવા માગે છે કે તેમનો અહીં જ એટલે કે ગુજરાતમાં જ જન્મ થયો હતો. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં, તો એ ગૃહ માયામાં જોવા મળે છે.
જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગત ભમ્યા. ગુજરીના ગૃહકુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા, પણ કોને વિસર્યા નહીં? તો ગુજરીના ગૃહકુંજેના કવિ સમગ્ર વિશ્વની અંદર ભમ્યા, પણ ગૃહમાયા એટલે કે જન્મભૂમિની જે માયાને છે એ વિસર્યા નહીં. ગુજરીનું ગૃહ એટલે કોનું ગૃહ? તો ગુજરીનું ગૃહ એટલે કે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે તે ગુજરાતીઓનું ગૃહ. ગુજરીના ગૃહકુંજે કાવ્ય કયા રાગમાં સ્વરબદ્ધ થયું છે? તો ગુજરીના ગૃહકુંજે કાવ્ય એ કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે જે સ્વાધ્યાય છે એ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. તો હવે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.